तन्ना एजुकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। नमस्कार विद्यार्थी मित्रों, जय मामा देव। चलो आजे आपणे स्वाध्याय पोथी मां चेप्टर चार टेक 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 अत्यार सुधी आपणे पाठ्यपुस्तकनी अंदर बधा ज पॉइंट छे ते शीखी गया। केवी रीते? तो के सौ प्रथम अहीं तमने आपेली घड़ियाळमां केटला वाग्या छे ते लखो। आपणे घड़ियाळना समय छे ए जोता छे ए शीखवुं तो કે ઘડિયાળની અંદર કઈ રીતે સમય જોવાનો, તો એ તમને બધાને ખ્યાલ છે બરાબર ને? કે અહીં જુઓ, નાનો કાંટો છે એ 6 ઉપર અને મોટો કાંટો છે એ 12 ઉપર। તો 6 ઉપર નાનો કાંટો, નાનો કાંટો એટલે કેવો કાંટો કહેવાય? કલાક કાંટો। મોટો કાંટો એટલે મિનિટ કાંટો। તો આપણે, મેં તમને અહીંયા શીખવું હતું, ચાલો ફરીથી આપણે જોઈએ કે આ મોટો કાંટો 12 થી 1 ઉપર આવે એટલે 5 મિનિટ, પછી મોટો કાંટો 2 ઉપર આવે તો ત્યાં કેટલી મિનિટ થાય? 10, પછી 3 ઉપર આવે તો ત્યાં 15 મિનિટ। એટલે અહીં આપણે સવા પણ શીખી ગયા કે મોટો કાંટો 3 ઉપર આવે એટલે 6:15, સાડા પછી અહીંયા 6:30, પછી અહીંયા 9:15 અને 12 આખો। આ રીતે આપણે બોર્ડમાં છે તે ઘડિયાળ શીખી ગયા। તો અહીં 3:15, 4:20, 5:25, 5:05ની ગણતરી લેવાની, 6:30, 30 મિનિટ જોયા, 6:30 થઈ, તો 30 મિનિટ હોય એટલે અડધો કલાક થાય। કેટલો થાય? 30 મિનિટે અડધો કલાક। એટલે અહીં જુઓ, અહીં 1:15, અહીંયા 1:30, અહીં બરાબર 9:15, એ રીતે 30માં 5 ઉમેરો એટલે 7:35, પછી 8:40, 9:45, 45 આવ્યું એટલે અહીં 1:15 બરાબર, પછી અહીં 45માં 5 ઉમેરો એટલે 10:50, 11:55 અને 12 સીધી 60 મિનિટ। 60 મિનિટની 1 કલાક થાય। 1 કલાક બરાબર આપણે યાદ ખાસ રાખવાનું, અને ખાસ આ રીતે ન ખબર પડે તો પહેલાં સૌ પ્રથમ લખો એને, 1 કલાક બરાબર 60 મિનિટ। એટલે આપણે 60 મિનિટને ધ્યાનમાં નથી લેતા, સીધા અહીં 12 ઉપર મોટો કાંટો હોય એટલે 1 કલાક ગણીએ છીએ કે 12 વાગ્યા બરાબર, જેટલા વાગ્યા હોય એટલા આપણે કહીએ સીધે સીધા, 60 મિનિટ એમ બોલતા નથી। એટલે અહીં આખો, પછી જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમારે ખાસ સમજવાની છે આની અંદર, કે આ તમને આવડી ગયા પછી 5, 10, 15 મિનિટ જોતા આવડી ગયા પછી સરળતાથી આપણને ઘડિયાળમાં છે એ જોતા આવડી જાય। મોટો કાંટો, મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો, મિનિટ કાંટાને જ તમારે ખાસ ધ્યાનમાં રાખી અને ચાલવાનું છે। એ રીતે આપણે જુઓ, અહીં આ ઘડિયાળ છે, તો આ ઘડિયાળની અંદર જુઓ, ખાસ કરીને બધા જોજો કે આ ઘડિયાળની અંદર આપણે એવું પણ બોલીએ છીએ કે દોઢ, દોઢ એટલે, તો કે જો આ નાનો કાંટો હોય ને, નાનો કાંટો, એ નાનો કાંટો તમારો અહીં જો હું નાનો કાંટો છે એ દર્શાવું છું બરાબર, દોઢ વાગ્યો હોય તો નાનો કાંટો છે એ નાનો કાંટો તમારો 1 ઉપર વહી જશે, 1ની આજુબાજુમાં બરાબર, એવી રીતના નાનો કાંટો જ્યાં હોય ત્યાંથી વહી જાય। જો અહીંયા 1ની આ બાજુ નાનો કાંટો હોય અને મોટો કાંટો અહીં ક્યાં 6 ઉપર હોય, 6 ઉપર અહીંયા મોટો કાંટો, તો દોઢ એમ 2 છે, 2 પછી 2 અને 3ની વચ્ચે આ નાનો કાંટો હોય,
ને મોટો કાંટો આવડો આ છ ઉપર હોય એટલે અઢી વાગ્યા કહેવાય, એવું પણ આપણે બોલીએ છીએ, બે ને ત્રીસ અથવા અઢી. તો આપણે આ રીતે જો મેં તમને ઘડિયાળ છે એની અંદર જે કાંટા છે નાનો મોટો કાંટો એ રીતે, હવે અહીં આપણે શું કરવાનું છે કે આપેલી જે ઘડિયાળો છે એ ઘડિયાળની અંદર કાંટા દોરેલા છે, તો આપણે નીચે બોક્સમાં માત્ર સમય દર્શાવવાનો છે. તો સમય છે એ કઈ રીતે દર્શાવવાનો, તો અહીં જુઓ આ નાનો કાંટો છે એ કેટલા ઉપર છે, છ ઉપર, મોટો કાંટો બાર ઉપર. જો આખો ચક્કર છે ફરીને બાર ઉપર મોટો કાંટો આવી ગયો છે એટલે ત્યાં 60 મિનિટ પૂર્ણ થઈ છે, એટલે આપણે અહીં 6 કલાક લખીશું. 6 કલાક લખવા માટે માત્ર 6 છે એ લખવાના નથી, ત્યાર પછી આ જેમની નિશાની અને મિનિટના 2 શૂન્ય, ફરજિયાત આ રીતે જ સમય છે તે દર્શાવવામાં આવે છે. અહીં જુઓ નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 12 ઉપર, કેટલા વાગ્યા, 3, વેરી ગુડ. એટલે આ રીતે ખાનામાં 3 લખવાના. ત્યાર પછી અહીં જુઓ નાનો કાંટો 10 ઉપર, મોટો કાંટો 12 ઉપર, તો કેટલા વાગ્યા કહેવાય, જ્યાં નાનો કાંટો છે એટલા વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા, 10 વાગ્યા, તો આપણે 10 વાગ્યા એમ લખીશું. આ રીતે સમય દર્શાવવાનો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ઘડિયાળનું ચેપ્ટર છે તમારા અંક અંગ્રેજીમાં કરવા હોય તો પણ તમે કરી શકો છો. ચાલો ત્યાર પછી અહીં જુઓ નાનો કાંટો છે એ કેના ઉપર છે, 5 ઉપર, મોટો કાંટો 12 ઉપર, કેટલા વાગ્યા, સરસ 5 વાગ્યા, વેરી ગુડ. તો આ રીતે 5 લખવાના. પછી અહીંયા નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો 12 ઉપર, એટલે 7 વાગ્યા, તો આપણે અહીં 7 વાગ્યા એમ લખીશું. આ રીતે સમય દર્શાવવાનો. અહીં નાનો કાંટો 11 ઉપર, મોટો 12 ઉપર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કોઈ પણ મને કહેશે, હં સરસ 11, વેરી ગુડ. ચાલો બાળકો, આ રીતે તમારે ઘડિયાળની અંદર કાંટા દર્શાવેલા હોય તો સમય દર્શાવવાનો. હવે જો તમારે કલાક અને મિનિટ સમય છે એ લખ્યા પ્રમાણે ઘડિયાળમાં કાંટા દોરવાના હોય તો કાંટા કઈ રીતે દોરવાના તે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીં દાખલા નંબર 2 જુઓ, એમાં સમય લખ્યા પ્રમાણે ઘડિયાળમાં કાંટા દોરો. અહીં નીચે તમને સમય લખ્યો છે, જો અહીં આપ્યા છે 10 બરાબર, અને 10 કલાક અને 0 મિનિટ, અહીં 12 કલાક ને 0 મિનિટ, અહીં 8 અને 45 બરાબર, વચ્ચે જો 2 ટપકા છે એટલે આ કલાક દર્શાવે અને આ મિનિટ દર્શાવે, એટલે 8 કલાક 45 મિનિટ બરાબર. તે રીતે અહીં જુઓ 4 કલાક 30 મિનિટ, અહીં 9 ને 20 એટલે 9 કલાક 20 મિનિટ, અહીં 1 ને 35 એટલે 1 કલાક અને 35 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી અને સરળ છે. કાંટા આપણે કઈ રીતે દોરવાના, તો જોવાનું પહેલાં કે અહીં કેટલા વાગ્યા છે, 10 વાગ્યા છે, તો આપણે નાનો કાંટો છે એ 10 ઉપર કરીશું ને મોટો કાંટો 12 ઉપર. એ તો તમને ખબર જ છે કે આખું ચક્ર 1 થી ગણતરી કરવાની, એટલે 1 થી ગણતરી કરો એટલે 5, 10, 15 એટલે 60 મિનિટે 1 કલાક પૂર્ણ થાય. એટલે અહીંયા 12 ઉપર કેવો કાંટો કરવાનો, મોટો કાંટો, એ સરસ આ રીતે સીધો દર્શાવવાનો. પછી અહીં 12 કલાક બરાબર, મિનિટ કાંઈ નથી, એટલે નાનો કાંટો એ 12 ઉપર અને મોટો કાંટો પણ ક્યાં દર્શાવવાનો, 12 ઉપર સીધો જ દર્શાવવાનો. બંને કાંટા 12 ઉપર જ આવવા જોઈએ. ભલે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 12 છે એ આ રીતે
ઘડિયાળની અંદર બંને કાંટા 12 ઉપર હોય. તે જ રીતે અહીં 8:45 જો હવે આમાં તમારે ખાસ સમજવાનું કે 8:45 હોય તો 45 મિનિટ ક્યાં થાય. તો એ મેં તમને સમજાવ્યું હતું, ખ્યાલ છે ને બધાને કે આપણે 12 પછી જે 1 આવે 1થી ગણતરી કરવાની, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. જુઓ 45 ક્યાં આવ્યા, 9 45 આવ્યા કે નહીં. સરસ, વેરી ગુડ. એટલે મોટો કાંટો આપણો હોય જે આપણો કલાક કાંટો મોટો, એ 9 ઉપર, અહીંયા 8 છે. હવે આપણે 8 ઉપર નાનો કાંટો નહીં દોરીએ, સીધો 8 ઉપર નહીં પણ 8થી આગળ, એટલે 8 અને 9ની વચ્ચે નાનો કાંટો અને મોટો કાંટો છે એ આપણો સીધો જ 9 ઉપર આવવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો બધા જ, બરાબર, કે ખાલી 8:45 થઈ ગઈ છે એટલે નાનો કાંટો 8થી આગળ વયો ગયો છે, બરાબર. એટલે અહીં 45 મિનિટ 9 થઈ એટલે મોટો કાંટો, કલાક કાંટો 9 ઉપર. એ રીતે અહીં નીચે જુઓ, એમાં 4:30 બરાબર. હવે જુઓ તો 4 ઉપર આપણે નાનો કાંટો 4 અને 5ની વચ્ચે દોરવો પડશે. શું કામ? 4:30 છે એટલા માટે, બરાબર. નાનો કાંટો આપણે 4 અને 5ની વચ્ચે. હવે આપણે 4:30 થઈ છે તો 30 મિનિટ છે એ ગણવાની ક્યાંથી? 5થી, બરાબર. 30 મિનિટ છે એ ગણવા માટે તમારે 5થી ગણતરી કરવાની, પણ ગણવાની ક્યાંથી? 1થી. 5, 10, 15, 20, 25, 30. 30 ક્યાં આવ્યા? 6 તો આપણે મોટો કાંટો 6 ઉપર દોરીશું. જો બાળકો આ રીતે તમારે છે એ સમય છે એ જોતા શીખવાનું છે. વારંવાર અડધી કલાકે કલાકે તમારી ઘરે જે ઘડિયાળ હોય તે ઘડિયાળની અંદર સમય જોશો એટલે તમને આ બરોબર સરસ આવડી જશે. હવે અહીં જુઓ, 9:20 બરાબર. તો 9:20 છે તો આપણે શું કરવાનું? નાનો કાંટો 9 ઉપર, એટલે 9ની સેજ આગળ, બરોબર 9 ઉપર નહીં, 9ની સેજ અમથો ઉપર આ નાનો કાંટો દોરાઈ ગયો. હવે આપણે કેટલી મિનિટ કરવાની છે? 20 મિનિટ. તો આપણે 1થી ગણતરી કરવાની, 5 5ની. 5, 10, 15, 20. 20 ક્યાં આવ્યું? 4. તો આપણે અહીં 4 ઉપર મોટો કાંટો દોરીશું. ચાલો, હવે તો તમને બરોબર આ વસ્તુ આવડી ગઈ છે, બરાબર ને? તો આ ઘડિયાળ છે એ તમારે જ મને કહેવાની છે અને સમજાવવાની છે. ચાલો, કોઈને કહેશે 1:35 તો નાનો કાંટો ક્યાં રાખવું? 1 અને 2ની વચ્ચે. વેરી ગુડ. હવે 35 મિનિટ કરવાની, તો એ તો હવે આપણને આવડી ગઈ ગણતા. જો ગણીને જ કરજો એટલે ક્યારેય ભૂલ થશે નહીં. 1 છે આપણો ઘડિયાળનો અંક 1, ત્યાંથી 5 5ની ગણતરી ચાલુ કરવાની, એટલે 5, 10, 15, 20, 25, 30 અને 35. ક્યાં 35 આવ્યા? 7. તો આપણે મોટો કાંટો 7 ઉપર દર્શાવીશું, એટલે 1 કલાક ને 35 મિનિટ આમ બને. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આ ખાસ સમજો કે આપણે સમય કઈ રીતે લખવાનો બોક્સમાં. ક્યારેય આપણે ખાલી 12 લખવાના નથી. જો 12 હોય તો 12 લખી, પછી જેમ કરવાના 2 પોઈન્ટ, અને ત્યાર પછી મિનિટના 2 શૂન્ય દર્શાવવાના. 2 એટલા માટે કે મિનિટ 60 હોય એટલા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળના જે દાખલો છે આગળના પેજ ઉપર તે જોઈએ. અહીં જુઓ, નીચેના ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે તમારે લખવાનું છે. કાંટા આપેલા છે ઘડિયાળની અંદર, કાંટા દોરેલા છે, તમારે માત્ર ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે એ અહીં બોક્સમાં લખવાનું છે.
જુઓ અહીંયા પહેલું જુઓ, નાનો કાંટો 6 અને 7 વચ્ચે, મોટો કાંટો 8 ઉપર. તો હવે ગણતરી કરતા આપણને બરોબર આવડી ગયું છે, 1 થી 5, 10, 15, 20, 25, 30, 30 પછી 35, 35 પછી 40. તો મોટો કાંટો ક્યાં છે? 8 ઉપર. તો 8 ઉપર કેટલી મિનિટ થઈ? 40. અને નાનો કાંટો ક્યાં છે? 6 અને 7 વચ્ચે. એટલે હજી 7 નથી વાગ્યા, પણ આપણે શું અહીં લખવાનું? 6 અને 40. જો એક વસ્તુને ખાસ યાદ રાખજો બાળકો, કે અહીં તમારી ઘડિયાળ હોય તો 5 થી 6 ઉપર જ્યાં સુધી નાનો કાંટો ન આવી જાય ત્યાં સુધી 5 જ લખવાના રહે. એટલે કે અહીં જુઓ, 6 થી નાના કાંટાની શરૂઆત થઈ હોય તો 6 થી જ્યાં સુધી 7 ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે 6 જ લખવાના રહેશે, બરાબર ને? ચાલો ત્યાર પછી અહીં જુઓ બીજી ઘડિયાળ. નાનો કાંટો 1 અને 2 વચ્ચે, એટલે 1 થી થોડોક આગળ છે, બરાબર? એટલે આપણે અહીં 1 જ લખવાનો, બરાબર? 1. પછી મિનિટ કેટલી? 5, 10, 15. કેટલી મિનિટ થઈ? 15. તો અહીં ખાનામાં 15 લખવાના. પછી અહીંયા જુઓ, નાનો કાંટો 4 ઉપર, મોટો કાંટો 6 ઉપર. તો 6 ઉપર મોટો કાંટો હોય, બરાબર? તો હવે તો આપણને બરાબર ખબર પડી ગઈ કે ત્યાં 30 જ મિનિટ થાય, એટલે અડધો કલાક. આપણે શું બોલીએ છીએ? અડધો કલાક. તો આપણે અહીં 4 ને 30 આ રીતે લખવાનું, અને એને બાળકો 4:30 પણ આપણે કહી શકીએ. અહીં 1 ને 15 છે તો એને 1:15 પણ કહેવાય. 1 ને 15 એને આપણે 1:15 પણ બોલીએ છીએ. હવે અહીં જુઓ, નાનો કાંટો 1 અને 2 વચ્ચે, હજી 2 ઉપર આવ્યો નથી, એટલે આપણે અહીં 1 જ લખવાનો. હું લખવાનું 1 જ, બરાબર? હવે મોટો કાંટો ક્યાં છે? 9 ઉપર. તો આ તો તમને ખબર પડી ગઈ, અહીંયા કેટલી મિનિટ થાય? 9:45. વેરી ગુડ. ચાલો તો અહીં આપણે 45 લખીશું. પછી અહીં નાનો કાંટો ક્યાં છે? 9 ઉપર. તો અહીંયા આપણે 9 લખવાના. પછી 2 ટપકા, બરાબર? પછી અહીં મોટો કાંટો 2 ઉપર, તો 2 એ કેટલી મિનિટ થાય? 10 મિનિટ. તો અહીંયા આપણે 10 લખવાના. ચાલો સમજી ગયું ને બાળકો આ રીતે? તો અહીં જુઓ, નાનો કાંટો 11 ઉપર, મોટો કાંટો 4 ઉપર, એટલે 11. નાનો કાંટો 11 ઉપર એટલે આપણે 11 લખવાના, મોટો કાંટો 4 ઉપર એટલે 5, 10, 15, 20, 4:20. એ રીતે અહીં જુઓ, નાનો કાંટો 7 ઉપર એટલે અહીં લખવાના 7, મોટો કાંટો 11 ઉપર એટલે જુઓ આપણે અહીં કેટલી મિનિટ લખવી પડશે? 9:45, 50, 11:55, 2×5=55, બરાબર? સમજાણું ને? 7 ને 55 થઈ છે, અહીં હજી 11 વાગ્યા નથી. હજી 7, હજી જો 6 નથી વાગ્યા. વિદ્યાર્થી મિત્રો, સોરી, અહીંયા જો ખાસ યાદ રાખજો કે અહીં જો 6 થી 7 ઉપર મોટો કાંટો જાય છે, 6 થી 7 ઉપર, એટલે હજી 7 ઉપર આવી રહ્યો છે, એટલે અહીં આપણે 6 લખી શું, હજી 7 વાગ્યા નથી. ખાસ યાદ રાખજો, આ મોટો કાંટો અહીં 12 ઉપર આવે, મોટો કાંટો 12 ઉપર આવે તો જ 7 વાગ્યા કહેવાય, પણ હજી 7 નથી વાગ્યા, એટલે 6:55. અહીં કેટલા લખવાના તમારે? 6:55. એટલે જો આ રીતે આ વસ્તુની ભૂલ ન થાય એનું ખાસ યાદ રાખવાનું. અહીં શું કરવાનું? તો કે 6 થી 7 ઉપર નાનો કાંટો જ્યાં સુધી આવી જાય, મોટો કાંટો 12 ઉપર આવે ત્યારે જ 7 વાગ્યા કહેવાય, એટલે અહીં 6:55. પછી અહીં જુઓ, 8મી ઘડિયાળ, એમાં નાનો કાંટો 10 ઉપર એટલે આપણે અહીંયા 10 લખવાના, અને મોટો કાંટો ક્યાં છે? 2 ઉપર. તો અહીંયા કેટલી મિનિટ થાય? 10 મિનિટ. 5 ને 5, 10, એટલે અહીંયા 5, અહીંયા 10, બરાબર? હવે સમજાઈ ગયું બરાબર? તો અહીં નાનો કાંટો 3 ઉપર,
मोटो काटो चार एटले 20 मिनिट। हवे आ घड़ियाळ तो आपणने समझाई ज जशे। जो के अहीं नानो काटो 12 ऊपर छे, क्या छे 12 ऊपर, पण हजी पूरेपूरो 12 ऊपर आव्यो नथी, एटले आपणे अहीं 11 ज लखवा पड़े। जो खास याद रखजो, आमां कन्फ्यूशन जाजु रहेशे કે આ નાનો કાંટો હજી એક્ઝેક્ટ 12 ઉપર આવ્યો નથી, એટલે આપણે અહીંયા 11 જ લખવાના રહેશે। અને મોટો કાંટો 10 ઉપર છે એટલે 9:45 મિનિટ, તો 10 કેટલી થાય 45 ને 5 ઉમેરવાના એટલે 50 મિનિટ। ચાલો સમજાણો ને બાળકો, આ રીતે એમ અહીં નાનો કાંટો 4 અને 5ની વચ્ચે, એટલે આપણે કોને લેવાના 4 ને, વેરી ગુડ। મોટો કાંટો 8 ઉપર, ન સમજાય તો ફરીથી ગણી લેવાનું 5, 10, 15, 20, 25, 30, 35 અને 8:40 મિનિટ। સમજાણો ને, હા અહીંયા જો નાનો કાંટો 5 અને 6ની વચ્ચે, એટલે અહીંયા 5, અને મોટો કાંટો 7 ઉપર, એટલે કેટલી મિનિટ થશે 35, કારણ કે અહીંયા 6:30 મિનિટ થઈ હોય તો 7:35 મિનિટ। આ રીતે આપણે છે એ ઘડિયાળના સમય છે એ લખતા શીખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમારી મોઢે જ ટ્રાય કરજો, બરાબર। હા, ત્યાર પછી ચોથો દાખલો, યોગ્ય રીતે જોડકા જોડો। હવે જુઓ, તમે ખાસ એટલે ખાસ સમજો કે યોગ્ય રીતે જોડકા જોડો એમાં શું છે, તો કે સમય આપેલો છે, તો સમયની અંદર આપણે પેલો છે 1:30, 2:30, 5:15 અને 5:45, તો આપણે આને કઈ રીતે બોલીએ છીએ। જો 1:30 હતું તો મેં સમજાવ્યું હતું તમને કે 1:30 એટલે દોઢ, તો અહીં દોઢ ક્યાં છે, અહીં, તો અહીંયા ડી લખવાનો। પછી 2:30 એટલે અઢી, અઢી થાય ને, 2:30 એટલે 2 આખા અને 30 અડધો, એટલે અઢી, એટલે અઢી એટલે સી, તો અહીંયા સી લખવાનો। પછી 5:15, તો 15 આપણે ક્યાં કાંટો આવ્યો હતો, 3 ઉપર, 3 કેટલી મિનિટ થાય 15, તો 5:15 એટલે 5:15, તો આપણે શું દર્શાવીએ 5:15। એ રીતે 5:45, તો ન્યાય મેં તમને સમજાવ્યું હતું કે 15:15, 30 અડધો, 45 પોણો અને 12 આખો, તો અહીં 5:45 મિનિટે કેટલા થાય 5:45। જો અહીંયા 5:45 છે એટલે 5:45, હજી 6 વાગ્યા નથી, 6:15 છે એટલે 5:45 એટલે 5:45, એટલે અહીં બી લખીશું। ચાલો બાળકો, ત્યાર પછી પાછળના પાના નંબર ઉપર એક જોડકું છે તે આપણે જોઈએ। જુઓ અહીં એક જોડકું આપેલો છે 8:45, 12:45, 8:35 ને 8:30, તો એને કઈ રીતે વંચાય, તો 8:45 એટલે જો 5:45 નહીં, હો ખાસ યાદ રાખજો, 8માંથી 1 ઘટાડવાનો એટલે 5:45 આવે, બરાબર। તો અહીં તમારે શું લખવાનું, 8:45, તો અહીંયા 8:35, 8:30, 9:15 ઓછી, તો અહીંયા જુઓ આ વસ્તુ 8:45 બરાબર, એટલે 8 વાગી ગયા છે, 8:45 થઈ ગયા છે, એટલે હજી 9:15 મિનિટની વાર છે, એટલે 9:15 ઓછી, એટલે અહીં સી આવશે। પછી 12:45, તો 12 વાગી ગયા છે અને 12:45 થઈ ગઈ છે, બરાબર, તો હજી 1 વાગવામાં 15 મિનિટની વાર છે, એટલે 0:15 એવું દર્શાવે, આ યાદ રાખવાનું। 8:35, તો એ તો 8:35 જ લખાય એમાં છે એમનું, 8:30 એટલે 8:30 એટલે બી, આ વસ્તુ તમને ખાસ બધું સમજાઈ ગયું હશે। ચાલો બાળકો, અત્યાર સુધીમાં આપણે જેટલું આ સ્વાધ્યાય પોથીમાં પડ્યું તે તમારે કમ્પ્લીટ કરીને રાખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ન સમજાય તો મને ફોન કરીને પૂછી લેવાનું, બરાબર।
ત્યાં સુધી સ્ટે સેફ સ્ટે હોમ જય મમદેવ।